नमस्कार, नौबत न्यूज फ्लैश में आपनु स्वागत छे। आजे तारीख 20 डिसेम्बर 2022, जोईए आजना मुख्य समाचारों। जामनगरना खोजा चकला पासे रहता अशरफ मुजीब पानीवाला नामना शख्स विरुद्ध वेवारिया मेमण जमातना होदेदारों तथा आगेवानोए एसपी ने आवेदन पाठव्यु छे। आ शख्स द्वारा आपघातना प्रयासनु नाटक करी समाजना आगेवानोने बदनाम करवानो षड्यंत्र करवामां आव्यु होवानो आरोप लगाड़वामां आव्यो छे। એ વેવારિયા વેવારિયા સમાજનો પ્રમુખ બોલું છું અને આજ રોજ તારીખ 20/12/2022 ના રોજ અહીં એસપી ઓફિસે આવીને આવેદન પત્ર આપવા આવેલા હતા, જે મુજીબ પાણીવાળા ખોટી ખોટી ફરિયાદો કરે છે, બ્લેકમેલિંગ કરે છે, સમાજને હેરાન કરે છે વગેરે આવા બધા નાટક કરીને જે રીતે આખા સમાજને હેરાન કરે છે, એના માટે થઈને અમે આજે પૂરા સમાજ સાથે આવેદન પત્ર આપવામાં આવેલ, સાથે અમારી સાથે આપણી સમાજના કોર્પોરેટરો અલ્તાફભાઈ કપી, અસલમભાઈ ગિલજી, જીનબેન આનંદ રાઠોડ, ધવલભાઈ નંદા, રચનાબેન આ બધાએ પણ અમારી સાથે અમને સપોર્ટ આપવા આવેલ છે અને એસપી સાહેબ તરફથી અમને પૂરેપૂરો સંપૂર્ણ સાથ સહકાર મળશે અને એકદમ સારો રિસ્પોન્સ આપેલ છે। પીઆઈએ ડિવિઝનના સાહેબ ગજર સાહેબે પણ અમને બહુ સરસ રિસ્પોન્સ આપેલ છે અને તેના અગેન્સ્ટ જે કંઈ બની શકશે એ પ્રમાણે પગલાં લેશે એવી અમને ખાતરી આપેલ છે। રજૂઆત શું કરીને શું પ્રશ્ન હતો તમારો? પ્રશ્ન એ હતો કે અમારે આવી રીતે મુજીબ પાણીવાળા અમારી સમાજનો એક જ સભ્ય છે, જે પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જામનગરમાં આઈએસઆઈ એજન્ટ તરીકે પકડાયેલો હતો, 14 વર્ષની જેલ પડી હતી અને હવે છૂટીને અમારા સમાજમાં આવીને અમને બધાના સમાજના માણસોને બ્લેકમેલિંગ કરે છે, પૈસા માંગે છે, ખોટી દાદાગીરી કરે છે, સમાજની મિટિંગ હોય ત્યારે આવીને ગાળો બોલે છે, આવા બધા કેટલા બધા આવી રીતે બનાવ બનતા હતા, જેનું આજે અમે બધો વિગતવાર અહેવાલ એસપી સાહેબને આપેલ છે। ખંભાળિયાના દાતા ગામના કેતનભાઈ હિંમતલાલ શાહ કેન્યામાં સ્થાયી થયા હતા। કેતનભાઈ તેમની મોબાઈલની દુકાન પર હતા ત્યારે એક બંદૂકધારી બાઇક સવારે તેમના પર ગોળીબાર કરતા કેતનભાઈનું યુવા વયે અવસાન થયું છે। કેતનભાઈની હત્યાથી આફ્રિકામાં વસતા ભારતીયો તથા હાલારના મહાજન સમાજમાં શોકની લહેર છે, તેમજ ભારતીયોની અસલામતી મુદ્દે આક્રોશ પણ છે। પરોપકારી પ્રવૃત્તિઓને કારણે ભામાશાનું બિરુદ પામેલા પબુભા માણેક તાજેતરમાં 8મી વખત દ્વારકાના ધારાસભ્ય પદે ચૂંટાયા છે। આજે તેમણે ધારાસભ્ય તરીકે આગામી 5 વર્ષ મળવાપાત્ર સરકારી પગાર તથા અન્ય તમામ ભથ્થાનો ત્યાગ કર્યો છે। તેમણે આ અંગેની લેખિત રજૂઆત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને સુપ્રત કરી હતી। જામનગરમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણી નિમિત્તે લાલ બંગલા વીજ કચેરીએથી પદયાત્રા યોજવામાં આવી હતી। પીજીવીસીએલના અધિકારીઓ તથા કર્મચારીઓ આ પદયાત્રામાં જોડાયા હતા। તો આ હતા આજના મુખ્ય સમાચારો। ફરી મળીશું। જય હિન્દ, જય હાલાર।